શહેર જિલ્લામાં અંડરાધાર વરસાદ છે પૂર્ણા નદીની સપાટી પચીસ ફૂટ પર પહોંચી નદી કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે જવા સૂચના આપવામાં આવી પૂર્ણા નદી કિનારે આવેલા લોકો પર ભડક્યા નગરપાલિકા પ્રમુખ નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવા લોકોને અપીલ કરાય છે અમારા સંવાદદાતા નિલેશ ગામિત વધુ જાણકારી આપી રહ્યા છે નિલેશ નવસારીમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવાની જરૂર છે ઓલ ઓવર નવસારીની શું સ્થિતિ તમે જોઈ રહ્યા છો અત્યારે જી સમગ્ર નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લાની મહત્વની ગણાતી ત્રણ નદીઓ પૂર્ણાઅંબિકા કાવેરી અને ખરેરા નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ નિર્માણ થઈ છે ઉપરવાસમાં એટલે કે કેચમેન્ટ એરિયા ડાંગ સુરત અને તાપી જિલ્લામાં ધીમાર વરસાદ ત્રણ દિવસથી વરસી રહ્યો છે જેની સીધી અસર નવસારી જિલ્લાની નદીઓમાં વર્તાય છે જેને લઈને નવસારીની જે કંઈક પૂર્ણા નદી છે પૂર્ણા નદીની જળ સપાટી ભયજનક સપાટી વટાવી ચૂકી છે જેને લઈને નવસારી શહેરનો ત્રીસ ટકા વિસ્તાર પાણીમાં ગરક થયો છે જ્યારે અંબિકા નદી અને કાવેરી નદીના કારણે બિલીમોરા શહેરનો પચીસ ટકા જેટલો વિસ્તાર પાણીમાં ગરક થયો છે ત્યાં પણ પચીસ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે નવસારી જિલ્લામાંથી હાલ જે થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે નવસારી જિલ્લામાં હાલ જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરા ભરાવાની જે કંઈક સ્થિતિ ઊભી થઈ છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો નિર્માણ થયા છે નવસારી શહેરનો આ એક શાંતાદેવી રોડ વિસ્તાર છે પૂર્ણા નદીથી એક કિલોમીટર દૂર સુધી આ પાણી જતા હોય છે અને આ પાણી પૂર્ણાના પાણી આ વિસ્તારમાં પ્રવેશી ચૂક્યા છે આ વિસ્તારમાં પાણી પ્રવેશે છે ત્યારે મોટી સમસ્યા ઊભી થાય છે આ વિસ્તાર જે એક એવો વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે પાણીની જે કંઈક પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે જેને લઈને લોકોની સમસ્યા વધતી હોય છે સમગ્ર નવસારી શહેરમાં આ પ્રકારે એટલે કે નવસારી શહેર ત્રીસ ટકા જેટલું પાણીમાં ગરક થઈ ચૂક્યું છે કેટલાક લોકો સાથે વાત કરીશું આ શાંતાદેવી રોડ વિસ્તાર છે કેવી સ્થિતિ નિર્માણ થાય છે આ વિસ્તારમાં દર વર્ષે દર વર્ષે લગભગ ચોમાસાની સિઝનમાં ત્રણથી ચાર વખત તો આ પરિસ્થિતિ નિર્માણ થાય જ છે પાણીનો ભરાવો અત્યારે હાલ કરતાં પણ જ્યારે પણ આ ઓસરશે ત્યારની પરિસ્થિતિ ઘણી ભયંકર હોય છે ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જેવું થઈ જાય છે અહીંયા નાના મોટા કાપડના વેપારીઓ છે એમને ઘણું બધું સહન કરવું પડે છે લગભગ છેલ્લી વખતે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું મારી બાજુમાં જે એક શોપ છે ત્યાં લગભગ ત્રણ ચાર લાખ રૂપિયાનું સિંગલ શોપમાં નુકસાન હતું આ પરિસ્થિતિ આ વખતે સાર્વત્રિક વરસાદ એક સાથે હોવાથી પાછળની સાફ સફાઈમાં ડીલે થાય છે હવે થોડું ઘણું સમજીએ કે કુદરતી આફત છે પણ જે રિઝલ્ટ પાછળથી આના માટે જોઈએ તાત્કાલિક તાત્કાલિક ધોરણે ધોરણે થતું થતું નથી નથી જે સ્થિતિ નિર્માણ થઈ છે નવસારી નગરપાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે નવસારી શહેરના જે કંઈક ત્રીસ ટકાથી વધુ વિસ્તારમાં જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે એ ઉપરાંત બિલીમોરા શહેરની પણ આ જ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે બિલિમોરા શહેર છેલ્લા બે દિવસથી પાણીમાં ડૂબેલું છે પચીસ ટકા વિસ્તાર પાણીમાં ડૂબેલો નવસારી નગરપાલિકા વિસ્તારમાં જે પ્રકારે આ પ્રકારે પાણી ભરાવાનો બનાવ બન્યો છે જેને લઈને પાંચ હજારથી વધુ લોકો માટે ફૂડ પેકેટ બનાવવાની તૈયારી નવસારી નગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે અઢી હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તદઉપરાંત જિલ્લા કલેક્ટર અને તેમનું સમગ્ર તંત્ર એલર્ટ થઈને નવસારી જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તદઉપરાંત કેચમેન્ટ એરિયામાં એટલે કે સુરત તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે એને લઈને સમગ્ર જિલ્લાનું જે કંઈક તંત્ર નદીઓની જે કંઈક વધતી સપાટી પર નજર રાખી રહ્યું છે સૌથી વધુ જે સપાટી વધી રહી છે અંબિકા નદીની સપાટી વધી રહી છે સાપુતારા આહવા અને ડાંગ જિલ્લામાં જે વરસાદ